फ्रेंड्स, આજે હું કલાકમાં બનતી રેસિપી મિનિટોમાં બને એવી નવી રીત લઈને આવી છું. પણ એ પહેલા હું એક હિન્દી પિક્ચરનું સોંગ ગઉં છું. તો એ કયા પિક્ચરનું છે એ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે. તો એ સોંગ છે, યે રાતે યે મોસમ નદી કા કિનારા યે ચંચલ હવા, यहाँ दो दिलों ने ये मिलकर कहा था न होंगे जुदा. ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा. तो कमेंट बॉक्स में लखजो आपका यह पिक्चर नो सॉन्ग छे. हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल सुपर सहेलिया. जय श्री कृष्ण फ्रेंड्स. फ्रेंड्स, તમે જાણો છો કે સુપર સેલિયા કંઈક નીટ નવું લઈને આવે છે. રેસિપીઝ નવી હોય છે, કોઈ પણ જે મેથડ હોય છે, કોઈ રીત હોય છે, એ અમે ઇનોવેટ કરી અને એકદમ ઇઝીલી વસ્તુ બની શકે એ રીતની રીત લઈને આવીએ છીએ. આ પહેલાં આપણે પાપડીનો લોટ મૂક્યો હતો જે 10 જ મિનિટમાં થઈ જાય. નહીં તો તમે આમ પાપડીનો લોટ બનાવો તો એને મિનિમમ તમારે 1.5 થી 1.25 કલાક જોઈએ. જાત જાતના ઢોકરા પણ સુપર સેલિયા મૂક્યા છે, જેમ કે ચોરાના ઢોકરા, દૂધીના ઢોકરા, તોતાપુરીના ઢોકરા, એ સિવાય વેરાયટીઝ ઓફ ઢોકરાની આપણે મૂકી છે. ફ્રેન્ડ્સ, તો આજે હું એક નવી રીત લઈને આવી છું. રેસિપી નહીં, આ રીત એવી છે કે તમારું રસોડામાં જે કલાકોનું કામ છે એ ફક્ત મિનિટોમાં થઈ જશે અને એકદમ ઝટપટ. તો ફ્રેન્ડ્સ, આવો મારી સાથે મારા કિચનમાં, હું તમને યુનિક રીત બતાવું. આજે આપણે બનાવવા જઈ રહ્યા છે પૂરણપુરી. ફ્રેન્ડ્સ, પૂરણપુરીને તો કેટલી બધી વાર લાગે જ્યારે આપણે પૂરણ શેકવાનું હોય, તો એ જ સમય આપણે અડધો કરી નાખ્યો છે. 15 મિનિટમાં જ તમારું પૂરણ બનીને રેડી થઈ જશે. તો આવો મારી સાથે મારા કિચનમાં, હું એ નવી રીત તમારી સાથે શેર કરવા માંગુ છું. આજે આપણે તુવેરની દાળનું પૂરણ બનાવીશું. એના માટે હું લઉં છું 2 વાડકી તુવેરની દાળ. હવે આપણે આ દાળને મચેડી મચેડીને બરાબર ધોઈ નાખીશું. તો ફ્રેન્ડ્સ, તુવેરની દાળ બરાબર મેં ધોઈ નાખી છે. હવે જે ધોયેલું પાણી હતું એ બધું કાઢી નાખ્યું છે. હવે આપણે આમાં ઉમેરીશું ચોખ્ખું પાણી. એક ગ્લાસ અને બીજો ગ્લાસ, એટલે 2 વાડકી તુવેરની દાળ હતી તો આપણે 4 વાડકી જેટલું પાણી એડ કર્યું. હવે આપણે આને લગભગ 4 થી 5 કલાક માટે ઢાંકીને રહેવા દઈશું, જેથી દાળ જેટલી ફૂલવાની હશે એટલી ફૂલી જશે. જો સવારે પૂરણ બનાવવું હોય તો રાત્રે તમે આ રીતે દાળ ધોઈને પલાળી દેશો તો પણ સરસ થઈ જશે. તો ઢાંકી દઈએ આપણે એને. તો દાળને પલાળીએ, 3-4 કલાક થઈ ગયા છે. હવે આપણે આ બધું પાણી ડ્રેન આઉટ કરી દઈશું કાણાવાળા ટોપામાં લઈને. તો આવો ટોપો દરેકના ઘરમાં હોય છે, એ ટોપો તમે યુઝ કરી શકો છો અને બધું પાણી ડ્રેન આઉટ કરી લો. બધું પાણી ડ્રેન આઉટ થઈ ગયું છે. હવે આપણે એક આ રીતે કન્ટેનર લઈશું અને એમાં તુવેર બધી નાખી દઈશું. કરંટ અહીંયા નથી એટલે હું શૂટિંગ કરું છું, થોડું અંધારું છે તો પ્લીઝ કોઓપરેટ વિથ મી. પણ રેસિપીમાં તમને બધી જ ખબર પડશે. તો બધી તુવેરની દાળ કન્ટેનરમાં કાઢ્યા પછી આપણે એમાં એડ કરીશું, ના પાણી નથી એડ કરવાનું, 2 વાડકી તુવેરની દાળ લીધી હતી એટલે આપણે સામે ભારોભાર 2 વાડકી ખાંડ એડ કરી દઈશું. જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો 1.25 કે 2.5 વાડકી ખાંડ એડ કરી શકો છો. તો 2 વાડકી ખાંડ એડ કરી હવે આપણે બધું સરસ એક ચમચા લઈને હલાવી લઈશું, મિક્સ કરી લઈશું, જેથી ખાંડ તુવેરની દાળ સાથે બરાબર મિક્સ થઈ જાય. તો આ રીતે આપણે એને હલાવી લેવાનું છે. તો આપણે એને ત્યાં સુધી મિક્સ કરવાનું છે જ્યાં સુધી તમને એવું લાગે કે ખાંડ બરાબર તુવેરની દાળ સાથે મિક્સ થઈ ગઈ છે.
અમુક વાર તો તમને એવું પણ લાગશે કે ખાંડ મેલ્ટ થઈ રહી છે, તો દેટ સ્ટેજ ઇઝ પરફેક્ટ. તો હવે આપણે આને ઢાંકી દઈશું અને એક કૂકર લઈશું જેમાં આ રીતે પાણી મૂકીશું અને એ કન્ટેનર આમાં મૂકી દઈશું અને લગભગ 8-9 સીટી આપણે વગાડીશું. 4-5 સીટીમાં આ થશે નહીં, તમારે 8-9 સીટી વગાડવી પડશે. વેરી સોરી, કરંટ નથી, તમને આ વિડીયો થોડો ઝાંખો લાગશે, પણ આ મેથડ ખૂબ સરસ છે, બધી ગૃહિણીને ખૂબ ગમશે. તો ચાલો આપણે 8-9 સીટી વાગે એની વેઇટ કરીએ. તો 9 સીટી મેં વગાડી છે, તો આપણે ઓપન કરીને જોઈએ તુવેરની દાળ અને ખાંડનું મિશ્રણ કેવું થયું છે. તો તમે જોઈ શકો છો આ રીતની દાળ ચડી ગઈ છે. હવે આપણે આ દાળને મિક્સીમાં નાખીને એકદમ સ્મૂથ કરી લઈશું. ફ્રેન્ડ્સ, જુદી જુદી જગ્યાએ જુદી જુદી તુવેરની દાળ મળે છે, એટલે ચડવામાં પાણી વધારે ઓછું આપણે કરવું પડતું હોય છે, પણ ખાંડ તો આપણે આટલી જ એડ કરવાની છે, સાથે થોડું પાણી જોઈએ તો એડ કરવું. તો પીસાઈને સરસ રેડી થઈ ગયું છે, તો આ જ આપણું પૂરણ બની ગયું છે. આપણે એને એક કન્ટેનરમાં કાઢી લઈએ. તમે જોઈ શકો છો કે આ જે પૂરણ આપણું રેડી થયું છે એને સહેજ પણ પાછું ગેસ ઉપર મૂકી અને શેકવાની જરૂર નથી, તમે આમાંથી ઇઝીલી રોટલી વણી શકો છો. ફ્રેન્ડ્સ, મારા ભાભી છે એ આમાં વલિયારી એડ કરે છે, વલિયારીનો પાવડર બનાવીને. તો જો તમને એ ભાવે તો તમે મિક્સી કરતી વખતે જ વલિયારી આમાં એડ કરીને મિક્સી કરી શકો છો, એ પણ ખૂબ સરસ લાગે છે. તો બધું પૂરણ આપણે આમાં કાઢી લઈશું અને હવે આપણે એડ કરીશું ઇલાયચીનો પાવડર. હા ફ્રેન્ડ્સ, ઇલાયચી તો એડ કરવી જ પડે, વલિયારી ઓપ્શનલ છે. તો પાવડર એડ કર્યા પછી આપણે બધું પૂરણ એક ચમચીથી સરસ મિક્સ કરી લઈશું, એટલે ઇલાયચી પાવડર અને પૂરણ બધું સરસ મિક્સ થઈ જાય. ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો કે પૂરણને સહેજ પણ આપણે ગેસ ઉપર ફરી શેકવાની જરૂર નથી, સરસ રોટલી વણાય એવું પૂરણ આપણું રેડી થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, તમને લાગ્યું ને કે સુપર સહેલ્યાએ કલાકોનું કામ મિનિટોમાં કરી દીધું અને એ પણ ખૂબ ઓછી મહેનતમાં. તો તમને આ મેથડ સારી લાગી હોય તો ચોક્કસ તમે એકવાર આ રીતે ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમને આ મેથડ કેવી લાગી.